266,000 કલાક તમારા સુવાની અંદર જાય. સાચું બોલો, રાતના કેટલા વાગે સુવો છો? ઘડિયાળનો કાંટો આમ ધીરે ધીરે ખસતો ગયો છે. આજથી 25 વર્ષ પહેલા આપણે વડીલો 10 વાગે સુઈ જતા હતા, ઓકે, પછી 11 થયા, હવે 12 થયા, અને તમારો તો ઓર આગળ ગયો છે. એ હું તમને પછી લઉં છું હાથમાં, જરા ઝપાટામાં લઉં છું, તમે કેટલા કલાકમાં. અને સાચું બોલો, રોજના 8, રવિવારે કેટલા કલાક? રવિવારે પણ 8 કલાક સુઓ છો? ના, પાકું? ઓકે, રવિવારના પણ 8 એવરેજ. છતાં પણ ઘણીવાર તમારા ઘરમાં અમારે સવાર સવારમાં ગોચરી ઓરવા આવીએ ને સન્ડેના દિવસે, આ તમે મોડા ઉઠો છો ને એટલે તમારી મમ્મીઓ પણ મોડી ઉઠતી થઈ ગઈ છે કે એને હવે સ્કૂલ નથી તો મારે શા માટે વહેલા જાગવાનું, મને સુવાનું જોઈએ કે ના જોઈએ, પપ્પા મોડા ઉઠે, મમ્મી મોડી ઉઠે. હવે અમે એક દિવસ એક ઘરે ગોચરી ઓરવા માટે ગયા, દરવાજો ઠક ઠક આવ્યો, અમારે બેલ તો વગાડવાની હોય નહીં, ઠક ઠક આવ્યો, માંડ માંડ બેડરૂમ સુધી અમારો ઠક ઠક ગયો, નોક 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 કર્યું, બેડરૂમ સુધી ગયો, એટલે મમ્મી ઉઠી, આમ હાથ ચોડતી ચોડતી, અને બેને દરવાજો ખોલ્યો, હાથમાં તપેલી લઈને આમ કર્યું. મેં કીધું, બેન દૂધ લેવા આવ્યો છું, દેવા નહીં. એમ સમજી ગયા દૂધવાળા ભૈયા આવી ગયા લાગે છે. તમારી વાત થાય એમ નથી. એક ઘરે ગયો તો 10 વાગે ઓરવા, એટલે એની મમ્મી કે ઓરાવીને મને કે મારે પ્લીઝ 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 5 મિનિટ ઉભા રહ્યો ને, મેં શું કામ છે, હમણાં આવું છું, પ્લીઝ 5 મિનિટ. ઓકે, મેં કીધું હશે કંઈક, અને અંદર ગઈને પોતાના છોકરાને ઉઠાવીને લઈ આવી, ઓલો અડધો ઊંઘમાં એની બોચી પકડીને બહાર લાવે. મેં કીધું આને શું કરવાનું છે, એને કે હાથ જોડ હાથ જોડ, મને એમ કે મને વંદન કરાવવા માટે, નહીં એને પોરસીનું પછકાણ આપો, એને પોરસીનું પછકાણ આપો. મેં કીધું આ હારું, મારા બેટા હુતા રહેવાનું ને, ઉઠી એને પોરસીનું પછકાણ. મેં બેનને કીધું, બેન હજી સુવડાવી દો, સાંજે 4 વાગે આવીશ, અવઠનું પછકાણ આપવા. એક વાત બરાબર યાદ રાખો, વધુ સુવાથી વધારે ફ્રેશ થવાય, આ ગલત માન્યતા છે. મારું કેવું એમ છે, જેટલા વધારે સુવો છો, જરૂરિયાત કરતા જેટલા સમય તમે વધારે સુવો છો ને, એટલો તમને વધારે થાક લાગે છે. તમે માર્ક કરજો, 8 કલાકથી વધારે જે દિવસે તમે સૂતા હશો, તમને એમ લાગશે કે આજે 2 કલાક વધારે સુઈ ગયો, પણ ઉઠ્યા પછી તમે ફ્રેશ નહીં હો. ઉઠને કે બાદ આપકો એસા ફીલ હોગા, નહીં યાર મજા નહીં આતા હૈ, કુછ કામ કરને કી ઈચ્છા નહીં હોતી હૈ, ક્યોંકિ આપને 2 ઘંટે જ્યાદા નીંદ ખીંચ લીએ. સિર્ફ 8 તો 8, 7 તો 7, 6 તો 6, ઉસસે જ્યાદા કભી નીંદ મત લો. આપણે તે એક નિયમ હતો, આહાર અને ઊંઘ, વધાર્યા વધે, ઘટાડ્યા ઘટે. સમજાણું કઈ? ભૂખ છે ને, વધારો તો વધી શકે, તમે 2 રોટલી ખાતા હો ને તમારે 6 રોટલી સુધી જવું હોય તો જઈ શકો, બીજા દિવસે 3, ત્રીજા દિવસે 4, ચોથા દિવસે 5, એમ ધીમે 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 વધારી શકો છો. અને તમે ઘટાડવી હોય તો ઘટાડી પણ શકો છો. અઠવાડિયામાં કેમ તમે ડાયટ કરો છો કે નથી કરતા? ઘટાડવું જ પડે છે ને. જરા કેમ લાગે? ઓહો, જરા અનઈઝી જેવું લાગે છે, ચાલવામાં તકલીફ થાય છે, તો પછી કેવું ડાયટ આવી જાય છે? નહીં નહીં, હવે ખાલી સલાડ, હવે ખાલી ફ્રૂટ્સ ઉપર રહેવાનું, હવે ખાલી જ્યુસ પીવાનું. તો તમે ઘટાડી પણ શકો છો. આહાર જેમ વધારી શકાય, આહાર જેમ ઘટાડી શકાય, એમ ઊંઘ, સ્લીપ, એ પણ તમારા હાથમાં છે. તમે ઘટાડો ઘટાડી શકો, વધારો વધારી શકો.